ભરૂચની ઝાડેશ્વર ચોકડી પર અંદાજિત રોજના 5 થી 7 હજાર નાગરિકો મુસાફરી માટે આવન જાવન કરતા રહે છે. તેમાં ઝાડેશ્વર ચોકડી એક મુખ્ય કેન્દ્ર છે અને ત્યાંથી દહેજ, ઝઘડિયા, અંકલેશ્વર, પાનોલી, વિલાયત, ભરૂચ, જીઆઈડીસીમાં ખૂબ મોટા પ્રમાણમાં નોકરિયાત વર્ગ કંપનીઓના વાહનોમાં આવન જાવન પણ કરે છે. ઝાડેશ્વર ચોકડીથી રાજકોટ, ભાવનગર, અમરેલી તેમજ મુંબઈ, નાસિક, ઉના તરફ લાંબા રૂટ પર જનારા લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે ઝાડેશ્વર ચોકડી પર જાહેર પે એન્ડ યુઝ શૌચાલય અને પિકઅપ સ્ટેન્ડ બનાવવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે અને આ બાબતે આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ અહીંયા ઉપસ્થિત બધા નાગરિક જે જાગૃત નાગરિક છે અહીંયા ઉપસ્થિત છે. અમારી જે માંગ છે જે ઝાડેશ્વર ચોકડીમાં ચોકડી જે વિસ્તાર છે તથા તવડા, નિકોળા અને સુકલીના જે સેન્ટર છે ઝાડેશ્વર ચોકડી, ત્યાં અમારી શૌચાલયની એક માંગણી છે તથા પિકઅપ પોઈન્ટની પણ અમારી માંગણી છે. જ્યાં આટલો મોટો ઔદ્યોગિક વિસ્તાર હોય અને અવર જવર માટેની જે પિકઅપ પોઈન્ટની જે સુવિધા ઊભી કરે, જેથી કરીને જે ટ્રાફિકની સમસ્યા છે તે પણ હલ થાય અને શૌચાલયની સુવિધા માટે અમારી કલેક્ટર સાહેબને આજરોજ આવેદનના માધ્યમ દ્વારા રજૂઆત છે.